Therefore, there is danger. So, that is very sensible and willing. Then, what I think. મેળવનાર સીઆર પાટિલ હવે મોદી કેબિનેટમાં ફરજ બજાવશે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટિલના નેતૃત્વમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો અને રેકોર્ડ 156 બેઠક મેળવી. ત્યારથી જ ચર્ચા હતી કે પાટિલને પ્રમોશન મળશે અને હવે મોદી 3.0માં પાટિલનું કદ વધી ગયું છે. સુરતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન સીઆર પાટિલનો આભાર કાર્યક્રમ ડુમસ રોડ પર, અને ડુમસ રોડ પર આ કાર્યક્રમનું કરવામાં આવ્યું છે આયોજન. કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પહેલીવાર કાર્યક્રમમાં હાજરી આપશે પાટિલ. ડુમસ રોડ પર ગ્રીન પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને શહેરના ધારાસભ્યો પણ હાજર રહેશે. આભાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ આપશે હાજરી. તો કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સીઆર પાટિલનો પહેલો કાર્યક્રમ, અને આ જ મુદ્દે વધુ વાતચીત કરવા મારા સહયોગી બલદેવ ફોનલાઈન પર હાજર છે. જી બલદેવ, જણાવો કેવો આયોજન કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જે રીતે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જે કેન્દ્રીય હાલમાં જે રીતે કેન્દ્રીય જે મંત્રીમંડળ છે તેમનો સમાવેશ જે થયો છે તેવા સીઆર પાટિલ છે, તે ગઈકાલ રાત્રિના સમયે દિલ્હીથી તે સુરત પરત ફર્યા હતા. તે દરમિયાન સુરત એરપોર્ટ ખાતે તેમનું જે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને જે સુરત એરપોર્ટથી લઈને તેમના ઘર સુધીનો, એટલે કે જગ્યાએ 10 કિલોમીટર સુધીનો જે છે તે ભવ્ય રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું હતું, અને તેની અંદર મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ત્યારે આજની વાત કરવામાં આવે તો આજે પણ એક જે આભાર કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, સ્નેહ મિલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, ભવ્ય એક જે પાર્ટી પ્લોટ છે, પાર્ટી પ્લોટની અંદર એક કાર્યક્રમનું જે આયોજન કર્યું છે, તેની અંદર ગુજરાત રાજ્યના કેટલાક જે મંત્રીઓ છે, સુરત શહેરના જે ધારાસભ્યો છે, અને મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ છે અને સુરતની જનતા છે તે મોટી સંખ્યામાં હાજરી આપે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક જ સમયની અંદર જે છે તે આ કાર્યક્રમ છે તે શરૂ થશે, જેની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે મુકેશભાઈ પટેલ છે, પ્રફુલભાઈ પાનસેરિયા છે, અને સુરત શહેરના જે 12 થી વધુ જે ધારાસભ્યો છે તે પણ હાજરી આપશે. મહત્વની વસ્તુ એ છે કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સારી એવી જવાબદારી નિભાવ્યા બાદ જે રીતે પરિણામ જે જોવા મળ્યું હતું, અને ત્યારબાદ જે આશાઓ હતી લોકોની કે કેબિનેટની જે મંત્રીમંડળ છે તેમની અંદર તેમનો જે સમાવેશ થાય તે પ્રમાણે તેમનો જે સમાવેશ થયો છે, અને પ્રથમ વખત જે કેબિનેટની અંદર તેમનો જે સમાવેશ થયા બાદ સુરતમાં આવ્યા છે અને તેમની પ્રથમ જે સભા છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પણ જે રીતે ગઈકાલે પણ ભવ્ય જે રોડ શો હતો તેમાં પણ મોટી સંખ્યામાં લોકો હતા, તે ઉમટી પડ્યા હતા. 50 થી 60 થી વધુ જે કારનો જે કાફલો હતો તે પણ આ જે રોડ શોમાં જોવા નજરે પડ્યો હતો. લોકોની મોટી સંખ્યામાં હાજરી પણ જોવા મળી હતી. ત્યારે આજે જે આભાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર જે ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ જે 12 વિધાનસભાના જે લોકો છે તે આ કાર્યક્રમની અંદર હાજરી આપશે જે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર બલદેવ તમારો. તો રેકોર્ડ બ્રેક સરસાઈથી જીત બાદ કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ મોદી કેબિનેટમાં તેમનું કદ હવે વધ્યું છે, અને એટલા માટે જ આભાર કાર્યક્રમનું આયોજન થયું છે સીઆર પાટિલના સ્વાગત માટે. ભાજપમાં 1989માં જોડાયા બાદ સીઆર પાટિલ 2009માં નવસારીથી લોકસભાની ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના નામનો પ્રસ્તાવ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. આ પછી તેઓ 2014માં નવસારી બેઠક પરથી પણ જીત્યા હતા, અને 2019માં તેમણે સૌથી મોટી જીત હાંસલ કરવાનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ભાજપનો અભેદ્ય કિલ્લો કહેવાતા ગુજરાતમાં સીઆર પાટિલને 2020માં પ્રદેશ અધ્યક્ષ પદ